જય સચિદાનંદ પૂજ્યશ્રી આપણે મારે પૂછવું હતું કે જી એવું ક્યુ જોડાણ છે કે જેને આપણે શબ્દ પ્રેમ આપ્યો છે એટલે આપણે દોષો તો ઘણા ના દેખાય નહીં આપણે કંઈ અપેક્ષા પણ ના હોય ને એવું તો આપણે બધાના ઘણા સાથે સંબંધ હોય પણ એને આપણે પ્રેમ તરીકે નથી જોતા અને બીજા કોઈની સાથે આપણે બંધ હોય આપણે કઈ મો નથી પણ એને પ્રેમ નથી તો એ એવું શું છે કે જેને આપણે શબ્દ પ્રેમ વાપરીએ તો નથી અપેક્ષા નથી દોષ ઘણા દેખાય છે કહો છો પાછો દોષ દેખાતા નથી નથી દેખાતા પણ દોષ ના દેખાતા હોય મો ના થતો હોય અપેક્ષા ના હોય તો પછી પ્રેમ જ રહ્યો પણ એને આપણે શબ્દ પ્રેમ કહેવાય નથી ના કહેવાય પ્રેમ કહેવાય એને જ કહેવાય તમે માનો છો કે આપણે દોષ નથી દેખાતા મોહ નથી કોઈ માટે અપેક્ષા નથી તો કાં તો તો હશે હા નહીં તો એ પ્રેમવાળાને કેવું હોય તો કે એનું બધું જ જાણે છતાં એની જોડે ભેદતા હોય અને મોહ ના હોય પણ એની જોડે એવો વ્યવહાર હોય કે એને પહેલાં એમ ના લાગે મારી જોડે લુખા છે અપેક્ષા ન હોય પણ એની માટે એને પ્રેમની હૂંફ લાગ્યા કરે એટલે એ મોટા એમાં શું છે મૂળ આત્મદ્રષ્ટિ એવી છે ને એ લક્ષમાં જ હોય ને પોતે આત્મા રૂપે રહે અને સામાન્ય આત્મા રૂપે જુમે આત્મા રૂપે જ જુએ પછી આ પ્રકૃતિનો બધો જ જાણે ખરા કે ભાઈ આ કચરો આવો છે માન આવવું છે લોભ આવો છે મોં આવો છે આવી ગાંઠો છે બધું ઓળખે પોઝિટિવ જાણે નેગેટિવ જાણે પ્રકૃતિના નેગેટિવ હાર્ટીલી છે સિન્સિયરિટી છે આટલો આગ્રહી છે બધું ઓળખતા હોય પણ આ ભાગને ઓળખે આ ભાગને ઓળખે કે મૂળ સ્વરૂપે પોતે આત્મા છે અને આ પ્રકૃતિનો કચરો છે અને એમાં કચરામાંય કચરામાં ને નેગેટિવ એવું જાણતા હોય એટલે ત્રણ ભાગ જાણે નેગેટિવ જાણે પોઝિટિવ જાણે અને શુદ્ધ જાણે પછી એ શુદ્ધ ઉપર દ્રષ્ટિ હોય કે ના મારે પ્રેમ તૂટવા દેવો નથી અભેદતા તૂટવા દેવી નથી એ ભેદ પાડે એની પાસે જે પ્રકૃતિનો માલ છે તે ભેદ પાડે મારે ભેદ પાડવા દેવો નથી એટલે એ લક્ષ જ હોય એટલે એ દ્રષ્ટિ છે આખી એ દ્રષ્ટિ કરતા એ અનુભવ દશા છે એવી દ્રષ્ટિ હોય તો જાગૃતિ રહે પછી અનુભવમાં આવે ને ત્યાર પછી પ્રેમ રાખવો ના પડે વર્ત્યા કરે એટલે દ્રષ્ટિ અથવા સમજણ પ્રેમજી શબ્દ આપણે છે તો કઈ છે ત્યાંથી ના પ્રેમ છે ને પ્રેમ ને તો બહુ મોટી હુંફ લાગે ને પ્રેમ પ્રેમ તો એને મે કરે ને બધી બહુ મોટી અસર કરે જેમ પહેલાં એ અપમાન કર્યું તારે કે અમારી સહજ ક્ષમા હોય તો એને પ્રેમ લાગે કે આટલું બધું મેં દુઃખ આપી દીધું અમને પણ અમને તો મને પ્રેમ જ રાખ્યો છે એટલે રાગે નહીં એને દ્વેષે નહીં વિતરાકતા હોય એટલે પ્રેમમાં વિતરાગતા છે અને જગતના લોકોને બુદ્ધિથી રાગ દ્વેષ થાય છે આમને બુદ્ધિ નથી અને જ્ઞાનથી વિતરાકતા રહે છે વિતરાકતા એટલે એક્ઝેક્ટ સારા ઉપર આગ નહીં ખરા ઉપર દ્વેષ નહીં પોતાની જાત માટે નિષ્પક્ષપાતી છે જાતનું માલિકીપણું નથી દેહનું માલિકીપણું નથી વાણીનું માલિકીપણું નથી મનનું માલિકીપણું નથી એટલે આપણે એટલે આવી સ્થિતિ એટલે જ્ઞાનની શ્રેણીઓ અનુભવ જ્ઞાનમાં આવ્યો હોય ને પછી એને આ પ્રેમ લક્ષણ બધા પ્રગટ થાય બધા અને સામો અનુભવ એ ખરો કે આમને મારી પર કેટલો બધો પ્રેમ છે એમાં કરુણા પણ હા પછી કરુણા હોય પછી પ્રેમ સ્વરૂપ થયો ત્યારે કરુણા હોય ને કરુણા થોડુંક જુદું પડે છે એ પેલો નુકસાન હોય તો એની પર કરુણા રાખે અને આ તો પ્રેમ પ્રેમમાં તો બધું વિટામિન દાદા કે છે એટલે કરુણા થોડી જુદી પડે છે પણ આ બધાય ગુણો જ્યાં સુધી રાખધે છે ત્યાં સુધી ના ઉત્પન્ન થાય જેટલો રાજેશ ગયો એટલી વિતરાકતા થઈ અને વિતરાકતા થઈ એટલું પ્રેમ સ્વરૂપ થયો અને વિતરાક થયો ત્યારે જ એ કરુણા આવે ને એટલે વિતરાક થયા પછી કરુણા હોય કરુણા ઉત્પન્ન થાય પછી વિતરાક થશે નહીં પહેલા વિતરાક થાય ને પછી કરુણા હોય ને કરુણા બે રીતે હોય એક તો સામાન્ય ભાવે જગતના લોકો દુઃખી હોય કેમ કરીને છૂટે આવું પોતે આત્મા છે અનંત ઐશ્વર્યનો ધણી રોંગ બિલીફથી કેવા દુઃખો ભોગવે છે જે મોટો બિલ માલિક સેટ હોય ને એક દાડો સ્ટ્રોક આવ્યો અને પછી આમ પછી પાછો રિકવરી થાય ને તો લવારા કરતા હોય આપણને લાગે આ કેટલા મોટા જબરજસ્ત માણસ પણ અત્યારે હાલત બગડી ગઈ તો આપણને લાગણી થાય ને એની માટે તે આ હાથમાં રોંગ બિલીફથી આ સંસારી મોંમાં વર્તે છે સંસારી મોં એટલે શું એમ પગને કંઈ ખોડ આવી ગઈ તો લંગડો ચૂકે છે જીભમાં તો હું તોતોતોતોતોતોતોતોતોતોતોડો છું એટલે અવસ્થા દેહની છે તું શું કામ થઈ ગયું તો પોતે અવસ્થારૂપ થઈ જાય છે હું સ્ત્રી છું ગયા ભાવમાં તમે પુરુષ હતા સરસ મજાના નાની ભૂલ થઈ છે આ દેહ સ્ત્રીઓ તકના ના હું સ્ત્રી છું ને કહે છે અમારી મારા ધણી છે હું એમની સાથે પહેલા મારા બે છોકરા મને થઈ ગયા કહે છે હવે સ્ત્રી પણ એ અવસ્થારૂપ જ વર્ત્યા કરે એટલે એ એ અવસ્થારૂપ વર્ત્યા જ કરે છે એની પર આ જ્ઞાનીને કરુણા હોય કે ભાઈ તમે આત્મા છો આત્મરૂપ થાવ ને કહે છે એટલે કરુણા હોય સામાન્ય ભાવે અને પ્રેમ તો દાદા કે વિટામિન છે વિટામિન એ પ્રેમથી અમે અમે બધાને આત્મશક્તિ પૂરીએ કહે છે એ પ્રેમની હૂંફમાં તો આખી જીવન જીવી જવાય એ પ્રેમની હૂંફ લાગે એ શક્તિ પોતાની વિટામિનની જેમ શક્તિ મળે અને બીજું કરુણા છે એ એ દાદા કારુણ્યતા કહેતા કે જ્યારે જેટલી પાંચ આજ્ઞા પાડે એટલું રાજી ઉતરે એ પૈસો પૈસો ભેગો થાય એટલે પછી જેમ પેની પેની ભેગી એટલે પાઉન્ડ થાય ને આખો તે કૃપાપાત્ર એક એક પાછો પાઉન્ડ ભેગો થાય એટલે સોની નોટ થાય ને અમારી જોડે અભેદતા જો એ કારુણ હતા એ જુદી એ આગળ નહીં એ અમુક જ એ સ્પેશિયલ કૃપાપાત્રની જોડે થાય કારુણ ત્યારે પછી એ જુદાઈ ના હોય એ ગમે તેવું વાંકું ચૂકવું બોલે કે ગમે તે કરે ને જુદાઈ ના હોય પછી દાદા જોડે એવું એ દાદા કહેતા એટલે આપણે આ રાગદેશ વગર નું થાય ત્યારથી પ્રેમ શરૂ થાય પછી બરાબર જેસા છે તેમ દીપ તમે ત્રણ વસ્તુ કીધી ને દેને આકર્ષણ હોય અહંકાર ને આશક્તિ અને પછી અજ્ઞાનતાથી થી પોતે છે ને તમને આકાર થાય છે એટલે તો એટલા વધારે એનું એ એટલે દાદા ને કે છે ને પેલા અહીંયા એક બેન દાદાને કહે છે ને દાદા મને તમે જ્ઞાન આપ્યું હું શુદ્ધાત્મા છું મને બધે સમજાઈ ગયો અને છોકરા ઉપર બહુ મોં છે છૂટતો જ નથી તો કે તમને નથી ફાઇલ વનને છે તમારા એ શું છે તો કે આશક્તિ છે આસકિત એ ભરેલો રાગ જે ગયા ભૂમાં બાંધેલો રાગ ત્યારે ઇફેક્ટ આપે છે ડિસ્ચાર્જ રાગને આશક્તિ કહેવાય છે હવે તમે કોને છે તો કે હું શુદ્ધ છું ફાઇલને છે એટલે તમે જુદા પડ્યા તમને રાગ નથી આજે છોકરા તમારો છે કે ફાઇલનો તો ફાઇલનો છોકરો મારે હું તો શુદ્ધાર્થના તો કે તમને એ જાગૃતિ જ્ઞાન મળ્યું છે એટલે તમને ફાઇલ વનથી તમે છૂટા પડ્યા એટલે તમને રાગ નથી હવે ફાઇલ વનને છોકરા ઉપર રાગ છે એને આસક્તિ કહેવાય છે અને આસક્તિની આસક્તિ પણ ખલાસ થાય તોય હજુ પરમાણુનું આકર્ષણ હોય બોલો દેહનું આકર્ષણ હોય અને એમાં પાછું અંકાર એ અહંકાર જેમ જેમ હજુ ખલાસ થતો જ હશે ને તેમ તેમ પછી આકર્ષણ એ પણ ફળ આપીને ખાલી થતું જશે એટલે મંગળદાસનું આકર્ષણ કહેવાય બાવાની આસક્તિ કહેવાય અને પોતે રાગવાળો કહેવાય અને વિતરાગ એ પોતાને થવાનો છે બાવા મંગળદાસને વિતરાગ એ જુદું પોતે પહેલા વિતરાગ થવો જોઈએ એટલે બાવા ઉપર રાગદ્વેષ ના થાય ને એ પહેલું સ્ટેપનું વિતરાગ બાવા ઉપર રાગદ્વે હા એ ફાઇલ વન જોડે જ રાગદ્વેષ વગરનો થયો હા ફાઇલ વન જોડે જ રાગદ્વેષ વગરનો થયો એ અંકાર ઉપર જ રાગે નહીં ને દ્વેષ નહીં અંકાર ખરાબમાં ખરાબ કરે તો દ્વેષ નહીં અંગાર સારામાં સારું કરે તો ગર્વરસ નહીં ને માને નહીં પોતે જુદો જ રહે તમે સારું કર્યું સારી વાત છે બધાને સારું થયું ચાલો તમે આખું કર્યું આવો પ્રતિકોણ કરો પોતે મેં બગોટામાં ના આવે એ આપણે આ મહાત્માએ આ સ્ટેજ આવી જવું જોઈએ આપણે શું થાય છે ભૂલ થઈ જાય મહાત્માને હવે ચારિત્ર મો દાદાએ વાપરે બહુ સરસ શબ્દ કહે છે કે આજે મંગળદાસ ખાય એ દેહનો હિસાબ છે એ આકર્ષણવાળું પરમાણુ ખેંચે છે ને ખવાય છે અને આ શું કહે છે મને ગળ્યું તો બહુ ભાવે છે હું તીખું તો ખાતો જ નથી તો કે એ કોણ કહે છે અંકાર કહે છે તે ગયા ભોનું બાંધેલો આજે નીકળે છે અને પોતે એમાં એક કરે છે કે ભાઈ બને જ છે ને હું જ છું ના ત્યારે આપણે કહો તને ભાવે છે ખાજે સંભાવે નિકાલ કરજે ત્યારે આપણે એ જુદું રાખવા માગીએ છીએ એ જાગૃતિ અને અજાગૃતિ અજાગૃતિથી એ અહંકાર જોડે આપણે ભળી જઈએ છીએ એટલે ચારિત્રો મો પેન્ડિંગ રહ્યો કહેવાય લીસ ચાર્જ મોં છે પણ પેન્ડિંગ રહ્યો એ ચારિત્ર મો ઉપર રાખ દઈશ ના એ નમિત રાખતા તો આ દીપકને ને રાખ છે ગળ્યા ઉપર કે તીખા ઉપર નથી ભાવતું તો એને જાણે પણ એમાં સંભાવે નિકાલ કરે તો એ આપણે એ જ્ઞાન કહેવાય આપણું એટલે જાગૃતિ કહેવાય એક્ઝેક્ટ ને એ આપણે લાવવા માંગે દરેક સ્ટેજે આ તો ખાવાની બાબત છે એવું અમુક વ્યક્તિ ઉપર આપણને એ થઈ જાય કે આ શું કામ આવ્યું અત્યારે તે ઓહો તમને એ દાખલ રાગમાં વિતરાક અને દ્વેષમાં વિતરાક આપણને ખબર પડે કે આ ભરેલો માલ આની માટે અભાવ દેખાડે છે પણ એમાં આપણી એ નથી ને આપણે કે તમે ભાવ દેખાડો જ પ્રતિકોણ કરો અભાવ ના રાખશો એટલે આપણે જુદા પડવું ને એ પહેલું સ્ટેપ છે પછી બીજું સ્ટેપ પછી એનો અભાવ શું કામ છે તો કે તને નેગેટિવ અભિપ્રાય છે એની માટે કેમ નેગેટિવ અભિપ્રાય છે તો ગયા વખતે મારું નોનસેન્સ મને કહી લો તો કે નોનસેન્સ કરતા આપણે જ્ઞાન નહોતું ગોઠવું એટલે આપણને નેગેટિવ અભિપ્રાય ઉભ્યા આજે જ્ઞાન ગોઠવો પછી ડિસેબલ થઈ જાય બધું તો પછી એની નેગેટિવિટી ખલાસ થઈ જશે તો એને પછી દુઃખ નહીં રહે એને દ્વેષ નહીં થાય ભેદ નહીં પડે એટલે પહેલું સ્ટેપ અને આ બીજું સ્ટેપ અને ત્રીજું પછી હજુ મંગળદાસને એ આમ આમ ઊભો થાય ને તો પેલો આવે ને એટલે આમ એક સેકન્ડ આમ થાય આપણે જાણીએ તમને આ મન એટલે એ મન કહેવાય છે ને આ અહંકાર કહેવાય છે મન મંગળદાસમાં છે અહંકાર બાવામાં છે અને આપણે ત્રીજા ભાગમાં છે એટલે મન બતાડે કે હા જરા આમ આમ છે આવો આ તે દાડે આવું બોલી ગયો હતો તો કે આફ્ટર ઓલ સારો માણસ છે હવે એને દિલમાં કશું નથી આપણે હિસાબ પૂરો થયો માન ઉપકારી છે એટલે પછી મન ચૂપ થઈ જશે એ બતાડી શકે ખરું પણ એ પરમાણુની ઇફેક્ટ જ આપીને જાય છે તો આપણે એમાં ભળવું ના જોઈએ હવે શું બુદ્ધિ ભળી જાય છે એને આપણે જાણીએ એને ઉપાડી લો પછી મને ખાલી કરો એટલે આપણે આ સ્લાઇસ પાડીએ છીએ ત્રણ તેવા પેલા કેટલા વખતથી સમજતા હતા કે આ સ્થૂળ અને સૂક્ષ્મ એ બે ડિસ્ચાર્જ છે હમણાં ઘણા વખતથી લગભગ તમે આ વાત વધારે કરો છો કે સૂક્ષ્મ લેવલે પણ ડિસ્ચાર્જમાં આવે છે અને આપણે આ હું નથી બસ એટલા વસ્તુ ઉપર આપણે આ જાગૃતિ દાદાની વાત મળે છે કે છે કે સરસ એમાં કે છે એ બીજી પેલી ચોપડી એટલે અમે રહ્યું એ કે છે કે મહાવીર ભગવાન એટલે આમાં એ છે છઠ્ઠી આપતાવાણીમાં કે છે કે જેને અમને અમને માન આપે વાવા બોલ્યા અમારી તો અમને મીઠું લાગે અંદર મીઠું કેવું હોય કે કોને મીઠું લાગે છે એને જાણીએ કોને મીઠું લાગે એને જાણે એ અંદર અહંકાર

થશે જ પેલો કે મને કંઈ થતો જ નથી ભાવો ભાવ તો કે તો તું પુતળું થઈ ગયો ના થવું જોઈએ કારણ આજે પેલું અપમાન કેમ કરે છે ગયા ફોના કોઝીસની ઇફેક્ટ આપવા માટે એ છે મારી પાસે બરાબર એ એ પરમાણુની અસર આપવા માટે તો વ્યવહાર ઊભો થયો છે એટલે પેલો બોલશે અચ્છા અહીંયા પરમાણુ ઉછળશે અને એ અભાવના દેખાડે ત્યારે આપણે જાણકો કહો તમને આવું થાય છે આપણો ઈચ્છા પૂરો થયો મહાન ઉપકારી છે એટલે ઉપકારી 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 માની માની ને પછી આ તો ઉપકારી શબ્દ નહીં પણ ઘણી બધી રીતે એને સેટ કરવું છે પણ આમાં બે ભાગ પડે છે એટલે કાનને સંભળાય એક ભાગ છે અને અહંકાર માને છે બીજો ભાગ છે અને બેથી જ જુદા ત્રીજો ભાગ આપણે પડે છે એટલે આ તો હમણાં જ છેલ્લા બે ચાર દિવસમાં જ આ સ્ટડીમાં વધારે ઝીણવટ મળી આ કંઈક જુદું છે આ કંઈક જુદું છે પછી ઘણી જગ્યાએ તાળો મળી ગયો પછી તો ફટાફટ બધે જ મળી ગયો તાળો પણ આ સિમ્પલ એક જ વાક્ય છે કે મહાવીર કોનું નામ કહેવાય દાદા છે અપમાન કરે ત્યારે અભાવ ઉભો થાય અભાવને જાણે તે મહાવીર માન આપે અને માનને ભાવ ઊભા થાય મીઠું લાગે મીઠાશ ના ત્યારે એને જાણે તે ભગવાન માન અને ભાવ અભાવ બંધ નહીં થાય યાર એ ભાવ અભાવને જ પેલું લાઈક ડિસલાઈક કહેવાય છે લાઈક ડિસલાઈક અને

એટલે ડિમ્પલ નો મંગળદાસ જુદો ડિમ્પલ નો આપણે ત્રીજા આપણે એમ જ હતો કે ભાઈ આ ના પરમાણુ ની અસરો છે અને પછી આની છે છે અને ત્રીજા આપણે એટલે આપણે એમ હતું કે આ થવું જ ના જોયું આ કેમ થાય જશે ભાવ કેમ બગડી જાય છે તો કે ના પરમાણુ આકર્ષણ થશે પછી બાવા ભાવ બગડશે પછી ભાવ ને જાણવાનો પછી પ્રતિકોણ કરાવવાનો હો તમે ઊંધા ભાવો કર્યા પ્રતિકોણ કરો આ છે એ ખરેખર થઈ જાય છે પણ એ જેવા ભાવે ચાર્જ કરેલું ને તેવા ભાવે ડિસ્ચાર્જ થાય છે આ બહુ મોટી આ બહુ મોટું વૈજ્ઞાનિક એટલે આ તો કંઈક કૃપા જ કહેવાય છે બે ચાર વખતમાં જ આ મને જોડ્યું મેં તો હા સમથિંગ જુદું છે હમ અને મને ચોંચતા હતા જ દાદા શું આ લોકોને શું કહેવાય પ્રેમની તમે વ્યાખ્યા કે આમાં કંઈક ગાંઠ વગર ને અપેક્ષા વગર કંઈક જુદું હોવું જોઈએ તો ચાર દાડામાં કંઈક આ જોડ્યું મને હા શું કેવી રીતે પ્રેમ સ્વરૂપ થવું શું કહેવા માંગો છો અને કેવી રીતે સમજવું અને કઈ રીતે સમજાવું હું ના સમજો તો લોકો શું સમજાય વાણી તો પાછો તો ઘણી આગળ એટી એડિટી માં ઘણી વચાવી ગયું હોય પણ હા સરસ ચાવી મળી અને એ ભાવ મહાવીર કોનું નામ કે છે એટલે મારી બીજી ડાયરી મેં બધા લખ્યો છે વાક્યો બ્લુ ડાયરી એ રહી ગયેલા વાની પણ એ બહુ સરસ દાદાની વાત છે કે આ અને જાણું એમ આજે આ વતલો છે ને જે બાવો એને જ્ઞાની બનાવવાનો છે એ અજ્ઞાની થયો છે એને જ્ઞાની બનાવવાનો છે એ કરતાં કરતાં ત્રણસો ઓગણસાઠે આવ્યો ને પણ ત્રણસો સાહીઠે પછી મૂળ ભગવાન જોડે એક થશે એ ત્યાં સુધી એને ઊંચો લઈ આવવાનો છે અને એ અને ઊંચો લેવાનો પ્રોસેસ છે કે એને જુદું રાખીએ અને એને બીજું આ વિતરા જ્ઞાન બતાડીએ એ જ એ જ પ્રોસેસ અને પેલો ઊંધાનું પ્રતિક્રમણ કરાવો હા પોત હું આ છું એ માનવાની જરૂર નથી હા એ પેલું આવે કારણ કે એ એ માનીએ છીએ એટલે પછી પેલો ચડતો નથી આગળ એટલે આમાં વિતરાકતા ઉપરમાં એ જ છે દાદાને કે દાદા વિતરાક કેવી રીતે રહેવું એટલે એકચુઅલી આપણે પ્રેમ સ્વરૂપ થવાની વાત શીખીએ છીએ ને પણ એથી આગળની વાત એ છે કે વિતરાક થવું છે અને એનીથી આગળની વાત એ છે કે માન સામે માન આપનાર ઉપર રાગ ના થવો જોઈએ અપમાન કરનાર ઉપર દ્વેષ ના થવો જોઈએ માન મીઠું ના લાગવું જોઈએ અપમાન કડવું ના લાગવું જોઈએ અપમાન ખુશ થવું જોઈએ માન જોખમ લાગવું જોઈએ માન આપનાર ઉપર મો ના થવો જોઈએ રાગ ન થવો જોઈએ જોખમ લાગવો જોઈએ અપમાન કરનાર ઉપર ઉપકારી લાગવો જોઈએ એટલે આ આનું પછી સ્ફળ શું આવે તો કે સંભાવ રહેશે વિતરા કહેશું તો પછી પ્રેમ સ્વરૂપ થવાશે એટલે આ આપણે એટલે ત્યાં આ પછી એ જ આવીને ઉભું રહ્યો તો હો તો આ બધા દોષ દ્રષ્ટિ જ ચોખ્ખી કરવાની રહી અને બુદ્ધિ ઊભી થાય છે કે આણે મને બધાની વચ્ચે અપમાન કર્યું આ મારે મને ઊંધું બોલે છે બધા વચ્ચે તો કે આ બુદ્ધિને જ હવે પકડો કે આ બધા બુદ્ધિ પાસે છે બધા કેવી રીતે જૂટો છે કેવી રીતે ન છે એ કઈ રીતના ફીટ છે મને કેમ આમ નુકસાન કરી એટલે આખું જ પ્રોસેસ પછી એની જ આવે નિર્દોષ હોવાની દૃષ્ટિ કરતાં 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 વિત્રાક થઈ શું ને તો પછી પ્રેમ સ્વરૂપ થવા છે જો આ થોડુંક ક્લેરિફાય કર્યું કે માન વખતે આપણને થવું ના જોઈએ પણ ડિમ્પલને થાય ડિમ્પલના બાવાને પણ થાય એ બાવાને થતું હતું ને મને થાય કે મને થઈ ગયું તો હવે તમે એવું કહો છો કે બાવાને થાય તો એને પણ મારે કે આ હું નથી એને કહે તું પ્રતિક્રમણ કર અને શું સમજ કે માનને આધારે આપણે આપણે જ્ઞાનને આધારે છે એટલે એનું કે આગળનું જ્ઞાન બતાડી એટલે બાવાને તો ઊભું થશે કે એનું ભરેલું છે થશે જ આ બધા નોંધી રાખવા જોઈએ આને ઊભું થશે હા એને જુદું રાખવું એ પહેલું સ્ટેપ છે હા કારણ કે એને પછી આને ખલાસ થઈ જાય એટલે આપણે હા આગળનું સ્ટેજ છે ખલાસ તો થવું છે બરોબર છે એ ભોગવનારો ખલાસ થઈ ગયો એટલે ઊંચું સ્ટેજ આવ્યું પણ આપણે ક્યાં ઊભા છીએ તો કે વિજ્ઞાન છે આપણું અને કર્મ ખપાવ્યા વગર વિજ્ઞાન મળ્યું છે એટલે આ ઊભા થશે જ કે અમને ચા મીઠી લાગે ખાંડવાળી ખાંડ વગરની ફીકી લાગે એટલે અમને કે દાદા ભગવાનની કૃપાથી અમને તો તમને અંદર શબ્દ સંભળાય ને તો અંદર પકડે કોઈક કોઈક પકડે અંદર હા વાવાનું જમણ આ છઠ્ઠી આપતાની આવે છે ને એ અમને દેખાડે અંદર પછી અમે જાણી છે કે આ કોને થાય છે અને એ જ આપણે લાવવા માંગીએ છીએ કે આ કે ને આ લઈ આવીએ આપણે કે આ અહંકારને કેવી રીતે ઓળખો હવે થોડોક એડવાન્સ કોર્સ પણ આ શું છે કે આ ખરેખર આ લાવવાનું છે પણ માન બંધ થતું માની એ કર્મ ફળ છે જેમ જુઠ્ઠું બોલવું એ કર્મ ફળ છે એટલે આપણે આ એક બહુ મોટું વિકટ હતું પ્રશ્ન હા હજુ કેમ ઊભું થાય છે તો કને કોઈકને ઊભું થાય છે આપણને એ નથી એ શું નથી એ પેલું જ જાગૃતિ ત્યાં લાવવા માંગે એટલે આખો આ વતલું પોતા પણ ખલાસ થાય ને ત્યાં સુધી પુરુષાર્થ છે અને ત્યારે ત્યારે પછી પ્રેમ સ્વરૂપ છે એટલે બહુ પ્રોસેસ મોટો છે આપણને સ્ટેપિંગ મળી ગયા બરાબર આ સ્ટેપિંગ ના મળે જ ને તો આપણે પછી આ ગુચ્છા ગુચવાળો એન્ડ જ ના આવત ને એટલે આ માનને દાદા કહે છે ને કર્મ ફળ છે માને કર્મ ફળ છે અને પછી માનનું જે અપમાન આવે છે એ કર્મ ફળ પરિણામ માની ગયા માનના બીજ નાખ્યા હતા એટલે આજે કર્મ ફળમાં માની થયો પછી એને બંગલા બંધાતા હોય હોય એની પાસે બધી ઐશ્વર્ય હોય વ્યવહારિક અને પોતે દેખાડે ખરા લોકો કે શની સેટ છે બંગલા કન્સ્ટ્રકશન જબરજસ્ત પૈસાવાળા અને માની પોતે માનતો હોય કે શું જ મારું જ છે ને બધું પ્રોપર્ટી હવે એનો અપકીર્તિ આવશે લોકો વગોવશે એવું એ બનશે ખોટા કામો વ્યવહારમાં થઈ ગયા તો એને માથે આક્ષેપ આવ્યા એ વખતે એને પછી અપમાન એ કર્મ ફળ પરિણામ તો માન વખતે જુદું રાખવાનું ઐશ્વર પૂર્વનું એટલે પુણ્યના ઉદયથી આ આવ્યું છે અને આ પુણ્ય ત્યારે અપમાન આવ્યું તે પાપના ઉદયથી જે નિમિત્તનો દોષ નથી એટલે આ દાદાની ઠેર ઠેર બધી વાતોમાં નિજ દોષ દર્શનમાં પ્રતિકોણ બહુ જ આ ચાવીઓ મળે છે માન અપમાનને એટલે કે અહંકારને ઓગાળવાની ચાવી પછી અહંકાર ઓગળ્યો તો આ જેવો વિતરાગ પછી પ્રેમ સ્વરૂપ એટલે આપણે એ લાવવું છે કે આ સોલ્યુશન બુદ્ધિને જે થતું હોય અહંકારને જે ઉભો થતો હોય તો એને થયો છે નહીં એટલે માન અપમાનમાં આવે છે ને જેનું અપમાન થયું ને તે હું નહીં માન મળે છે તે હું નહીં અને માન ઊભું થશે એ પાછલા જ્ઞાનના અજ્ઞાનના આધારે છે અને એમાં તન્મય આકાર ન થવું એ નામ કે આને આકર્ષણ કહેવાય અને આસક્તિ કહેવાય એનું કંઈક આમ એક્ઝામ્પલ દેહનું આકર્ષણ એટલે કેવું હોય ને પછી આકર્ષણ હોય તો આસક્તિ હોય જ કે આ આકર્ષણ હોય ને આસક્તિ ના હોય એવું બને ના હોય કારણ એ આપણો અક્રમ છે ને એટલે અંદરથી ચોખ્ખું થતું 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 તો પેલા દેખે ને પેલું એટલે મેં પેલું ગુલાબજાંબુ ઉપાડીને ખાઈ લે એ આકર્ષણ કે આકર્ષણ થાય આસક્તિ ના હોય આસક્તિ ના હોય પછી કે મને આમ પાછું બોલે ખરો કે મને તીખું ઓછું ફાવે ગળ્યું લઉં તું મેં ત્યારે બોલ્યો ને તે પેલો અહંકાર છે એટલે એ આસક્તિ કે આમ જુએ ખરો કે મને હવે એને અંકારથી એટલે બુદ્ધિપૂર્વક છે એનું હા નહીં ખાવું આ છે ભારે છે એ નહીં ખાવું હલકું ખાઈશ એટલે બુદ્ધિપૂર્વક એટલે આ આસક્તિ કહેવાય ને હળવા હળવી વસ્તુ પર આસક્તિ છે ભારે વસ્તુ મઠ ને કે હું અડદ નહીં અડું કેસે તો કે એની બુદ્ધિપૂર્વક છે પણ આને છે મને નથી એ મારું જ્ઞાન એ તો બરાબર છે અને એ જ્ઞાન અનાસક્ત યોગ કહેવાય છે કહો આસક્તિમાં હું નથી દાદા આમાં છે ને અનાશક્ત કીધું અને વિતરાક ના કીધું એટલે આપણે એવું સમજીએ ને કે વિતરાક થી આ થશે આ પણ ડિસ્ચાર્જ એટલે અનાશક્ત યોગ તો એટલે આસક્તિ પણ ડિસ્ચાર્જ છે એમ આશક્તિ ડિસ્ચાર્જ છે પણ આસક્તિમાં તન્મ ન થયો ક્યારે ન થઈ શકે તો કે અનાશક્ત યોગ હોય તો આશક્તિ અહંકાર ને છે અને પોતે જુદો પડ્યો અનાશક્ત યોગમાં કે હું શુદ્ધ આત્મા છું તો પછી એને આસક્તિમાં પોતે જુદો રહ્યો

જેમ માનને દિનતાથી જીતે કે મારે નાના થવું છે મારે નાના થવું છે મોટા નથી થવું એ અહંકારથી અહંકારને ભાગે છે એટલે આપણે શું કરીએ ઓહ માન જેને છે તે હું છું જ નહીં હું તો શુદ્ધ આત્મા છું એટલે વિજ્ઞાનથી જઈએ છીએ આપણે પેલા જ્ઞાનથી જાય છે અજ્ઞાનને જ્ઞાનથી ભાગે છે ક્રમિક માન આપણે વિજ્ઞાનથી જુદું રાખીએ છીએ એ લાસ્ટ ક્વેશ્ચન વિતરાગ ને શું ફરક તો પછી કારણ કે વિતરાગતાથી આશક્તિથી પોતે જુદો રહી શકે છે અનાશક્તિથી પણ આ એક જ ખાનામાં પડે એક જ ખાના ઓકે ફાઈન એટલે હું આ છું અને આનો જ્ઞાતા દ્રષ્ટા છું એટલે વિતરાગ થયો અને હું આ છું એ જ અનાશક્ત થયો અનાશક્ત યોગ થયો કે આત્મયોગ શરૂ કર્યો એટલે હું આ છું એમ એટલે એ પછી અનુભવની કક્ષાએ પહોંચ્યો જ્ઞાતા દ્રષ્ટા થયો એટલે પૂર્ણ વિતરાક કહેવાય છે આ અંશ વિતરાગથી શરૂઆત થાય છે જાગૃતિથી એની શરૂઆત થાય અને સંભવ્ય નિકાલ કરતો હતો ત્યારે અંશ વિતરાકતા અને પણ એની જાગૃતિ છે કે આ હું છું ને આ નથી એ અનાસક્ત યોગ શરૂ થયો કહે એ વધતો વધતો પછી પોતે અનાસક્ત રૂપ થયો ને ત્યારે પૂર્ણ વિતરાક થયો કહે એટલે આ જાગૃતિથી એ અનાસક્ત યોગ શરૂ થાય છે આ જાગૃતિ છે ને આપણું સ્વરૂપ આમાં તનમાં આકાર ના થાય ને તે મારું સ્વરૂપ છે એને જે જ્ઞાતા દ્રષ્ટા તે મારું સ્વરૂપ છે એટલે પોતે જેમાં રહ્યો તે મન જોડે જુદો પડી ગયો વાણી જોડે જુદો પડ્યો દેહ જોડે જુદો પડ્યો અહંકાર બુદ્ધિ ચિત બધાથી જુદો પડી અંતસ્કરણથી બધા આત્મા જોડે જોઈન્ટ થયો કે આ મારું આ સ્વરૂપ છે ત્યાંથી અનાસક્ત યોગ શરૂ થયો ક્યાંય અને પછી વધી વધીને પછી પોતે આત્મારૂપ થાય ને ત્યાર પછી જ્ઞાતા સંબંધમાં અનાસક્ત વર્ત્યો કહેવાય